નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય કૃષિદર્શન ફોનની લાઇનમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આધુનિક કૃષિમાં દિન પ્રતિદિન કીટનાશક દવાઓનો વપરાશ લગભગ વધી જ રહ્યો છે અને નિષ્ણાંતો તો એવું પણ કહે છે કે જેના પરિણામે જીવાતોમાં પ્રતિકારક શક્તિ કેળવાય છે, નવી નવી જીવાતોનો વસ્તી વિસ્ફોટ થઈ જાય છે અને તેમજ કૃષિ પેદાશોમાં જંતુનાશકના અવશેષોની હાજરી જેવા પ્રશ્નો ઉદ્ભવી જાય છે. આના નિવારણ અર્થે આજે આપણે કૃષિદર્શન ફોની લાઇનમાં વિષય રાખ્યો છે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા નિષ્ણાંતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઇન શરૂ થઈ ગઈ છે. આપણે ફોન નંબર્સ જણાવી દો, 079-2685-3814 અને 079-2685-3816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિદર્શન ફોનની લાઇનમાં ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું મારી ડાબી બાજુ બિરાજમાન નિષ્ણાંતનો પરિચય આપું. તેઓ ડોક્ટર ડીબી સિસોદિયા સાહેબ છે, પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ત્ર વિભાગ, બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની સાથે બિરાજમાન છે ડોક્ટર હિમાંશુ પટેલ સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક, એ પણ કીટકશાસ્ત્ર વિભાગ, બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને ડોક્ટર્સને મળીએ અને ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત ચર્ચા કરીએ અને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ આ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સિસોદિયા સાહેબ, હવે આપણે આખી જે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપનની વાત કરવાના છીએ, પણ ખેડૂત મિત્રને પહેલા એ શરૂઆત કરો કે એક તો જીવાત એટલે શું અને આ જે જીવાત વ્યવસ્થાપન જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ એનું કેટલું મહત્વ રહેલું છે, એનાથી શરૂઆત કરો. ચોક્કસ હિરલબેન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપનો. કારણ કે આપણે જો જીવાત વિશે જાણીએ તો જ આપણે જીવાતની કૃષિની અંદર શું મહત્વ છે આપણે સમજી શકીએ. તો ખેડૂત મિત્રો, જીવાત એટલે કે આપણા કૃષિ પાકોની અંદર આપણે જે કંઈ પાક ઉગાડતા હોય એ પાકોની અંદર કોઈ જીવિત વસ્તુ જે આપણા પાકની અંદર નુકસાન કરતી હોય છે અને તેના પરિણામે આપણા પાકોનું ઉત્પાદન ઘટતું હોય છે, આવા સજીવોને, આવા જીવોને આપણે જીવાત તરીકે ઓળખીએ છીએ. અને એનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે જીવાતોને લીધે ઘણું મોટું આપણને આર્થિક નુકસાન થતું હોય છે અને આપણી જે ખેતી છે, આપણું જે કૃષિ છે, કૃષિની અંદર ઘણી મોટી ખોટ આવતી હોય છે. એટલે આ જે કંઈ જીવાતો આપણા પાકની અંદર આવે છે એ જીવાતોનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ અગત્યનું છે. બરાબર સાહેબ. અત્યારે વેરાવળથી રામસિંહભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હલો રામસિંહભાઈ. હલો. હા રામસિંહભાઈ, કૃષિ દર્શન ફોનની લાઇનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હલો. હા રામસિંહભાઈ, અમને આપનો અવાજ મળી રહ્યો છે. મારો પ્રશ્ન એમ છે કે બેન, મગમાં છે ને ઝીણી ફીફી છે, બરાબર? જી. એને થીફ કહેવામાં આવે. જી બરાબર. તેનું નિવારણ કઈ રીતે કરી શકાય, તો એના માટે શું કરવું? ચોક્કસથી આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. સાહેબ. રામસિંહભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને અત્યારે આપણે ઉનાળુ ઋતુની અંદર મગનું વાવેતર કરી દીધું હશે અને આમ આપે જણાવ્યું એ પ્રમાણે એની અંદર થ્રીપ્સ નામની જીવાત આવેલી છે. હવે આપને જણાવવું કે થ્રીપ્સ એ જીવાત આપણા જે પાકના પાન છે એ પાન ઉપર ઘસરકા કરે એના મુખાંગો દ્વારા, અને ઘસરકા કરી અને એના દ્વારા જે કંઈ રસ નીકળે એ રસ ચૂસીને નુકસાન કરે છે. એને આપણે ગુજરાતીમાં ઉઝરડા કર્યા એવું કહીએ છીએ અને આના પરિણામે જો વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જતા હોય છે. હવે રામસિંહભાઈ, આના માટે આપ બજારની અંદરથી એક ફિપ્રોનિલ નામની દવા આવે છે, એ ફિપ્રોનિલ દવા નો છંટકાવ આપ કરી શકો છો, અથવા તો આપ લીમડાયુક્ત 5% પ્રવાહી દ્રાવણ બનાવીને પણ શરૂઆતની અવસ્થાની અંદર આપ છાંટી શકો છો. અને સાથે સાથે જો આપને ત્યાં સ્ટીકી ટ્રેપ આપ બનાવી શકતા હોય તો બ્લુ એટલે કે વાદળી રંગની સ્ટીકી ટ્રેપ આપણા ખેતરની અંદર અમુક અંતરે જ આપ ઊભી કરો તો એની ઉપર આ થ્રીપ્સ ચોંટી જાય અને આ રીતે આપણે ઉપદ્રવને કાબૂમાં લઈ શકીએ છીએ. બરાબર. એક રાઠોડભાઈ છે, ધનસુરાથી વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. હેલો. ઉનાળુમાં ફરી આવી છે આપણે, એમાં પાન કોકડાઈ ગયેલો છે એટલે ગમે તે જીવાત આવી છે, પાન કોકડાઈ ગયા છે, બરાબર છે. એના માટે હું દવા કોઈ આ અગાઉ તમે વામસિંહભાઈ કોઈ દવાનો છંટકાવ કર્યો તો? દવા તો છંટકાવ કરી. હા. લાઈન અને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નથી. જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નથી. હિમાંશુભાઈ આપ શું કહેશો? હવે જો આપણે મગફળીની પાકની અંદર આ પાન કોકળવાની જે વાત કરીએ તો ચૂસિયા પ્રકારની જે જીવાતો છે એનો ઉપદ્રવ જો ત્યાં ઉપદ્રવ હશે તો એના માટે આપણે જે શોષક પ્રકારની જે કીટનાશક દવાઓ આવે છે
તો એનો આપણે છંટકાવ આ જે ઉનાળુ મગફળી છે એમાં કરવો જોઈએ. તો એનાથી શું થાય કે જે આપણે કીટનાશક દવાનો જે છંટકાવ કર્યો છે તે છોડની અંદર ઉતરીને આખો છોડ ઝેરી બને છે, અને સાથે સાથે જે આપણી જે ચૂસ્યા પ્રકારની જે જીવાતો છે એના શરીરની અંદર આ કીટનાશક દવા પ્રવેશ થવાથી એનું નાશ થાય છે. બરાબર છે. એટલે લગભગ સિસોદિયા સાહેબ, આનું જે કારણ હશે આપની દ્રષ્ટિએ શું હશે એ વાત હું આપને પછી પૂછું. અત્યારે એક ચીખલીથી નટુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો નટુભાઈ. હેલો. હા બોલો નટુભાઈ. હાજી, અમારું કેસરની કેરી છે ને એની ઉપર નાની જીવાત પડે છે. હાજી. તો એ જે જીવાત પડે છે એ કેવા પ્રકારની છે, એનું કંઈક વિવરણ કરી શકો? જીવાત હોય છે પાંખવાળી. બરાબર. તમે હાથ લગાવો ને એટલે ઉડી જાય છે. ઓહો. તો હવે એનું નિવારણ શું કરી શકાય, કારણ શું છે, આપણે સાહેબ પાસેથી જાણીએ. શું છે સાહેબ? હેલો. હેલો. હાજી. હા, આપનો પ્રશ્ન રિપીટ કરશો નટુભાઈ? હાજી. એ કયા પ્રકારની જીવાત છે હું ફરીથી સાહેબ સાંભળવા માંગે છે. હાજી, કેસર કેરીના આંબા ઉપર નાને નાની જીવાત પડે છે. બરાબર. તો એનું નિવારણ કેવી રીતે લાવવું, કઈ દવા વાપરવી? હા નટુભાઈ, અત્યારે હવે આંબાની સિઝન લગભગ ચાલુ થવાની તૈયારીમાં જ છે, અને આપ જે વર્ણન કરો છો એ પ્રમાણે જે નાની જીવાત ઉડતી હોય તો એ આંબાની અંદર આપણે મધ્યો અથવા તો અંગ્રેજીમાં એને મેંગો હોપર કહીએ છીએ એ જ હોઈ શકે, અને આનો જો વધુ પડતો ઉપદ્રવ હોય તો આપણે સિન્થેટિક પાયરેથ્રોઇડ ગ્રુપની દવા છે, ધારો કે સાયપરમેથ્રિન છે, એ આપણે 10 મિલી 10 લિટર પાણીની અંદર ઓગાળી અને એનો છંટકાવ કરીએ તો આ હોપર્સ જે છે એના લીધે જે મધ્યો ચીકણો પ્રવાહી પદાર્થ આપણા પાન ઉપર આંબાના પાન ઉપર થતો હોય છે એનું સારું એવું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર છે. અત્યારે ધોરાજીથી હરેશભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો હરેશભાઈ. મારે ઉનાળુ પાકમાં સોયાબીનનું વાવેતર કરેલું છે, એમાં ઈયળ ઈંડા અને ફૂદાના ત્રણેયનો નાશ માટે કઈ વસ્તુ મારે છંટકાવ કરવો? ચોક્કસથી હરેશભાઈ, આપણે હિમાંશુ સાહેબને પૂછીએ. સાહેબ, તમે જે ખેડૂત મિત્ર વાત કરી કે સોયાબીન પાકની અંદર જો તમારે આ ઈંડા ઈયળ અને ફૂદાનો જો નિયંત્રણ કરવું હોય, પણ આપણે જો ઈયળ અવસ્થાએ જો એવી દવા આપણે છંટકાવ કરીએ કીટનાશક દવા, અને મુખ્યત્વે આપણે જે ઇમામેક્ટિન બેન્ઝોએટ છે એનું જે ટેકનિકલ છે, સાથે સાથે આપણે ક્લોરાટ્રાનેરીપ્રોલ છે, તો આવી જે કોન્ટેક્ટ ટાઈપની ઇન્સેક્ટ જે કીટનાશક દવાઓ છે એવાનો છંટકાવ કરો તો તમે જે ઈયળ એને એનો જે છોડનો ભાગ છે એને ખાશે અને એની સાથે જે કીટનાશક દવા અંદર જશે તો એનો નાશ થશે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. આણંદથી પધારેલા ડોક્ટર સિસોદિયા સાહેબ અને ડોક્ટર હિમાંશુ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોનની લાઈન. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. વઢવાણથી ભરતભાઈ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે ભરતભાઈની જે મુશ્કેલી છે એને સાંભળીએ. હા ભરતભાઈ. ઉપરામાં વચ્ચે ખાઈ જાય છે સાહેબ. ભરતભાઈ, આપનો પ્રશ્ન ફરીવાર કહેજો. જુવાર રહે કે નહીં એમાં જે કુંપરું કાઢે ને એક બરીજેલું કાઢે છે. હિમાંશુ ભાઈ, આ શું હશે? હવે એમનો જેવો પ્રશ્ન છે કે જુવારની અંદર જી અત્યારે તો એક પાક કેટલા સમયનો છે એ જાણવું જરૂરી છે. અંદાજિત આપણે માનીએ તો શું હોઈ શકે? અંદાજિત આપણે જોઈએ તો અંદરથી જો કોરી ખાતું હોય તો ગભમારાની ઈયળ હોય શકે. તો એના નિયંત્રણ માટે આપણે તો દવાનો અત્યારે છંટકાવ કરી શકીએ, પણ જો દવા અંદર સુધી જતી નથી, એકવાર જો ઈયળ અંદર જતી રહી તો એ જીવાતનો નિયંત્રણ થતું નથી. હવે આ બાબતે થોડી વધારે માહિતી આપણે સિસોદિયા સાહેબ આવશે કે જેમને આ ખૂબ જ એમને અનુભવ છે આ બાબતે, ઘણું એવું સરસ કરેલું છે રિસર્ચ, તે વિસ્તૃતમાં માહિતી આપશે. ચોક્કસ આ એક ગાભમારાની ઈયળ પણ હોઈ શકે, સાથે સાથે એક સાંઠાની માખીનો પણ ઉપદ્રવ હોઈ શકે. આના માટે થોડુંક આપણે જ્યારે પાકની વાવણી કરીએ ત્યારથી જો આપણે તૈયારી કરી હોય તો કદાચ આ પ્રશ્ન આપણે ઘણા અંશે એને ઘટાડી શકીએ છીએ. એમાં બીજની માવજત જે થાયોમિથોક્ઝામ અથવા તો ઇમિડાક્લોપ્રિડ નામની જે દવા છે એ દવાનો જો બીજ માવજત આપીને વાવણી કરીએ તો શરૂઆતના લગભગ 50 થી 60 દિવસ સુધીમાં આ પાકને આપણે બચાવી શકતા હોઈએ છીએ. તદુપરાંત જે આપણી ક્લોરેન્ટ્રાનેરીપ્રોલ નામની દવા છે એ દવાનો પણ આપણે 10 લિટર પાણીની અંદર 4 મિલી પ્રમાણે છંટકાવ કરીએ તો આવી જીવાતોનો ઉપદ્રવ આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. બરાબર સાહેબ. બગસરાથી પરસોત્તમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો પરસોત્તમભાઈ. એ તલ ની અંદર થીપ છે અને તલ કોકડાય છે. બરોબર છે. હિમાંશુભાઈ શું કહેશો?
હા, હમણાં સિસોદિયા સાહેબે જે વાત કરી કે થ્રિપ્સનું જે નુકસાન કરવાની જે પદ્ધતિ છે કે એ ઘસરકા પાડે છે, એના કારણે પાન કોકળાઈ જાય છે, તો એની માટે આપણે એક તો ફિપ્રોનિલ નામની દવા બજારમાં મળતી છે, પછી સાથે એક સ્પિનોટેરમ નામની દવા, એ પણ એ થ્રિપ્સ સામે સૌથી અસરકારક છે. ડાયફેન્થ્યુરોન આપણે જે પાવડર મળે છે, જો એનો 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને જો છંટકાવ કરીએ તો આ જે થ્રિપ્સનો જે સમસ્યા છે તલના પાકમાં, તો એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અને ઘણી વખત એવું થાય છે દર્શક મિત્રો કે કેટલા બધા પ્રકારની જીવાતો હોય છે જેના કારણે આપણા ખેડૂત મિત્રો બહુ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. આ તમામ ખેડૂત મિત્રો વતી હું સિસોદિયા સાહેબને પૂછવા માંગીશ કે આ કર્ષણ પદ્ધતિ છે એના દ્વારા જીવાતનો ઉપદ્રવ નાથી શકાય કે કેમ? ચોક્કસ હિરલબેન, એ પ્રશ્નના જવાબ પર આવતા પહેલા થોડુંક આ થ્રિપ્સના પ્રશ્નો જે વધારાવે છે એ બાબતે થોડો પ્રકાશ પાડું. તો ચોક્કસ હવે સૂકું વાતાવરણ આપણે જોઈએ છીએ કે હવે ઉનાળો છે અને સૂકું વાતાવરણ આવી રહ્યું છે, એટલે આવા વાતાવરણની અંદર જે કંઈ ઉનાળુ પાકો આપણે કરતા હોઈએ એ પાકોની અંદર આ થ્રિપ્સ નામની જે જીવાત છે એનો ઉપદ્રવ વધતો હોય છે. આપને જણાવું ખેડૂત મિત્રો કે થોડાક સમયથી જ આપણા રાજ્યની અંદર એક કાળા રંગની જે થ્રિપ્સ છે એનો ખાસ કરીને મરચીની અંદર ઉપદ્રવ વધવા માંડ્યો છે, અને એ ખરેખર આપણે ત્યાં જોવા મળતી પહેલાં જે કોકડવા કરતી હતી એ ટાઈપની જે પીળા રંગની થ્રિપ્સ આવતી હતી એ નથી, પરંતુ આ કાળા રંગની છે જે વિદેશી જીવાત છે. એટલે અવારનવાર જે જીવાતો છે ને ખરેખર સાહેબ બહુ જ મુશ્કેલી ઉભી કરતા હોય છે. પણ ભાવનગરથી કોલ છે ને, આપણે પહેલા એમને લઈ લઈએ પછી આપણે વાતચીત કરીએ. હેલો, મનો મોર કાળો પડીને ફરી ખરી જાય છે. પરેશભાઈ, આપનો પ્રશ્ન ફરીવાર કહેશો. આંબાનો મોર કાળો પડી અને ખરી જાય છે. તો અત્યારે આપણે મોર આવી ગયેલો હશે અને નાની નાની કેરી પણ બંધાવવાની શરૂઆત થવા માંડી હશે, એટલે એમાં પહેલી ફૂગ આવી જાય છે, એને પાવડરી મિલ્ડ્યુ આપણે કહીએ છીએ, અને પછી એ કાળું થઈ અને બધો મોર ખરી જતો હોય છે, અને એવા મોરની અંદર આપણે કેરી બેસતી નથી. તો આના માટે આપણે ફૂગનાશક દવા આપણે નજીકના દુકાનેથી સારી કોઈ ફૂગનાશક દવા હોય, ધારો કે સલ્ફર છે અથવા તો હેક્ઝાકોનેઝોલ છે, કે આવી ફૂગનાશક દવાનો આપણે છંટકાવ કરી શકીએ, જેથી કરીને આ જે પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ છે એનો ઉપદ્રવ આપણે ઘટાડી શકીએ છીએ. બરાબર સાહેબ, આ થ્રિપ્સની માહિતી આપી. હા, તો એ આ સૂકું વાતાવરણ જ્યારે બેન હોય ત્યારે ખાસ કરીને આ થ્રિપ્સનો ઉપદ્રવ વધારે હોય છે, અને મરચીની અંદર અત્યારે આપણા મધ્ય ગુજરાતની અંદર અમે જે કંઈ સર્વે કર્યો છે એની અંદર આ કાળી થ્રિપ્સ મરચીની અંદર જોવા મળી છે, એટલે અવારનવાર આ ઉનાળુ ઋતુની અંદર આ થ્રિપ્સનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો એ બેન, કર્ષણ નિયંત્રણ. કર્ષણ નિયંત્રણ એ કાંઈ નથી, પણ ખરેખર આપણા જે કંઈ પાકોની અંદર ખેતી કાર્યો કરીએ છીએ એ ખેતી કાર્યોની અંદર કંઈક એવા ફેરફારો કરીએ જેનાથી આપણા પાકોની અંદર આ જીવાતના પ્રશ્નો છે અથવા તો રોગના પ્રશ્નો છે ઓછા આવે. દાખલા તરીકે આપણે ઉનાળાની અંદર જો ઊંડી ખેડ કરીએ તો જીવાતનો જીવનક્રમનો જો આપણે અભ્યાસ કરીએ તો ઘણી જીવાતો જુદા જુદા 4 તબક્કાઓમાંથી પસાર થતી હોય. પહેલી ઈંડાવસ્થા આવે, ઈંડાનું સેવન થતાં એની અંદરથી ઈયળ નીકળે છે, મોટી ઈયળ થઈ એ જમીનની અંદર જઈને કોસેટાવસ્થા ધારણ કરે છે અને કોસેટાની અંદરથી ફૂદુ બને છે. આમ જોવા જઈએ તો અમારા ખેડૂત મિત્રો એટલા બધા જાગૃત છે ને કે કોલ્સ કરવાનું 100% ચૂકશે નહીં. અત્યારે ભુજથી નવીનભાઈ છે, આપણે સાહેબ પહેલા નવીનભાઈને સાંભળીએ. હેલો નવીનભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન, રંજકામાં ગડર માટે દવા નાખ્યું તો કઈ વધારે મજા કરે? હિમાંશુભાઈ, આપ શું કહેશો? રંજકાની અંદર આપનો પ્રશ્ન ફરીથી, કોઈ દવા હોય એક છંટકાવ કઈ રીતે કરી શકાય તો આપ શું સલાહ આપશો? તો રંજકાની અંદર જો આપણે છંટકાવ કરવો હોય તો જે આપણો પંપ વાપરીએ છે તો એની અંદર નેપસેક્સ ટાઈપનો જે સ્પ્રેયર જે છે એનાથી, અથવા જે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર છે, આપણે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આખો છોડ આપણો ભીજાવો જોઈએ. ખાલી ઉપરથી આપણે જો છંટકાવ કરતા હોય તો જીવાતનું જે આપણે નિયંત્રણ કરવાનું છે એ 100% થતું નથી. તો આપણે એક તો પંપ કેવો વાપરવો, પંપનું અગત્યતા છે, સાથે સાથે એની નોઝલ પણ એક અગત્યની વસ્તુ હોય છે કે જે આપણે હોલોકોન નોઝલ આવે છે દવા છાંટવા માટે, તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બરાબર સાહેબ, અત્યારે ધ્રોલ થી જીવરાજભાઈ છે આપણી સાથે, આપણે એમને સાંભળીએ. હેલો જીવરાજભાઈ, આપણે ડુંગળીનું બિયારણ બનાવેલું છે. હા હા, તો એમાં કઈ દવાનો ઉપયોગ કરવો અત્યારે? જીવરાજભાઈ, આપને જણાવી દઉં કે જો આપણે ડુંગળીનું વાવેતર કર્યું હોય અને એમાં જો આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે લીધો હોય અને જો બીજનું ઉત્પાદન કરવાના હોય અને જો આપણે જો કીટનાશક દવા છાંટીએ તો આપને, આપ જાણતા હશો કે બીજી ડુંગળીની અંદર જે પરાગનયનની ક્રિયા છે એમાં મધમાખીનો બહુ મોટો ફાળો હોય છે, અને જો મધમાખીની પ્રવૃત્તિ બહુ જ હોય અને એવા સમયે આપણે જો કીટનાશક દવા છાંટીએ તો મધમાખી મરી જતી હોય છે અને ઘણું મોટું આપણને આર્થિક નુકસાન પણ થતું હોય છે અને બીજ ઉત્પાદન ઘટતું હોય છે. એટલે આપને આગ્રહ કરીશ કે જો મધમાખીની પ્રવૃત્તિ વધુ હોય તો બને ત્યાં સુધી આપણે જે કીટનાશક, રાસાયણિક કીટનાશક દવા છે એનો છંટકાવ ટાળવો જોઈએ,
અન્યથા જો બહુ જ જરૂર હોય તો આપણે વહેલી સવારે અથવા તો સાંજના સમયે જ્યારે મધમાખીની પ્રવૃત્તિ ન હોય ત્યારે આપણે વનસ્પતિજન્ય દવાઓ છાંટવી જોઈએ, જેથી કરીને મધમાખીને હાનિકારક અસર પહોંચે નહીં. બરાબર છે. પણ હિમાંશુ ભાઈ, જ્યારે આપણે રાસાયણિક કીટનાશકની વાત સાંભળતા હોય છે કોઈ પણ નિષ્ણાત સાથે કે એમના સાથે કોઈ ચર્ચા કરતા હોય, રાસાયણિક જે કંઈ પણ આપણી જંતુનાશક દવા હોય એનો છંટકાવ કરવો હોય તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? કે ઘણી વખત શું થતું હોય કે નુકસાન આપણી ભૂલના કારણે પણ થતું હોય, તો આપ શું સલાહ આપશો? તો રાસાયણિક દવાનો જ્યારે આપણે વપરાશ કરતા હોય તો પહેલાં એક તો જીવાતની નુકસાન કરવાની પદ્ધતિ આપણે પહેલાં જાણવી જરૂરી હોય છે. જો આપણે આ જે નુકસાનકારક જે જીવાતો છે જો એનું વર્ગીકરણ કરીએ તો બે રીતે એનું વર્ગીકરણ કરી શકાય. એક તો ચૂસ્યા પ્રકારની જીવાતો અને બીજીને ચાવીને ખાનાર જીવાતો. તો એ જે એની નુકસાન કરવાની પદ્ધતિ છે તો એના આધારે આપણે રાસાયણિક દવાની પસંદગી કરવી જોઈએ. સાથે સાથે હું આપણા અહીંયા નજીકની અંદર વડોદરા, આપણું ગુજરાતનું એક સિટી છે, તો વડોદરાના જે નામ પરથી હું કહું તો વખત ડોઝ દવાને રાસ રસીલું. આ ચાર જે ચાર અક્ષર છે એના ઉપરથી આપણે દવાનું વખત એટલે કે કયા સમયે આપણે છાંટવી જોઈએ. જ્યારે જો શરૂઆતની અંદર જો જીવાત હજુ જીવાત નુકસાન કરવાની હજુ શરૂઆત થઈ હોય તો આપણે જે વનસ્પતિજન્ય જે દવાઓ છે હમણાં જે સિસોદિયા સાહેબે કીધું એ રીતે તો એનો ઉપયોગ કરવો જોઈએ. તો એનાથી એવું થાય છે કે જે ક્ષમ્ય માત્રા એ વટાવતું નથી. પણ જો જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે ડોઝ અને દવા કઈ લેવી, તો મેં તમને જે કીધું કે એની ખાવાની પ્રકૃતિને આધારે, તો શોષક પ્રકારની દવા કે કોન્ટેક. અત્યારે જે બજારમાં અમુક એવી દવાઓ હોય છે કે જ્યારે આપણે છંટકાવ કરીએ તો એ છોડની ઉપર જ એટલા ભાગની અંદર જ શોષાઈ જાય છે. એટલે જે ચાવીને ખાનાર જીવાતો છે તો એની એ જ્યારે ખાશે ત્યારે એનું નિયંત્રણ થાય છે. અને છેલ્લું છે રાસ રચેલું, એટલે કે આપણે કયા પ્રકારનો પંપ વાપરવો જોઈએ અને સાથે સાથે કયા પ્રકારની નોઝલ વાપરવી જોઈએ એ પણ અગત્યની છે. જ્યારે આપણે નિંદણનાશક માટે પણ અલગ નોઝલ આવે છે અને આપણે જે કીટનાશક દવાનો જ્યારે છંટકાવ કરવો હોય તેની માટે પણ નોઝલ જે આવતી હોય છે તે અલગ આવતી છે. તો આ ચાર બાબતનું અગત્ય ધ્યાન રાખવું જોઈએ. સાથે જે ડોઝની વાત કરી તો ડોઝ આપણે જે યોગ્ય ભલામણ કરેલ ડોઝ હોય તેનો જ વાપરવો જોઈએ. અને એક દવા નો છંટકાવ દર વખત કરવો જોઈએ નહીં. સિઝનની અંદર ખાલી કોઈ પણ એક દવાનો વારા, બે થી ત્રણ દવાનો વારા ફરતી એનો છંટકાવ કરવો. એનાથી શું થશે કે જીવાતની અંદર પ્રતિકારક શક્તિ ઉદ્ભવતી નથી. હવે આ ડોઝની વાત થઈ, આપણે ચર્ચા ચાલુ જ રાખ્યું છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે પણ વાત કરી રહ્યા છે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. બોટાદથી અમીરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. હેલો, હા, આપનો પ્રશ્ન જણાવો. ત્રણ વર્ષની લીંબુડી થઈ પણ હજી લીંબુ આવતા નથી, ફાલ આવતો નથી. એ અગાઉ તમે ત્રણ વર્ષમાં અમીરભાઈ કોઈ દવાનો છંટકાવ કર્યો તો કે કેમ? દવાના છંટકાવ ચાલુ છે. કઈ દવા છે પૂછી શકું? સાણીઓ ખાતર નાખ્યું છે. અચ્છા, બરાબર. અમીરભાઈ, આમ તો આપનો જે પ્રશ્ન છે એ અમારા શું કહેવાય પાક સંરક્ષણને સ્પર્શતો ઓછો એવું લાગે છે. કારણ કે લીંબુડીની અંદર પાન નથી આવતા, એના માટે જો આપના નજીકમાં આપણા જે બાગાયતના અમારા નિષ્ણાત હોય એનો સંપર્ક કરશો તો આપણને સચોટ માર્ગદર્શન મળશે. પણ છતાં આપને કહું કે કોઈ જીવાત હોય, ધારો કે ચૂસિયા પ્રકારની જીવાતોની હાજરી હોય તો આપ શોષક પ્રકારની જંતુનાશક દવા અગાઉ ડૉક્ટર હિમાંશુભાઈએ જે વાત કરી એ પ્રમાણે એનો છંટકાવ કરી શકો છો. અથવા તો આપણા લીંબુના પાક ઉપર જો ઈયળ વર્ગની જીવાતો હોય તો એના માટે આપણે જે સ્પર્શક અથવા તો જઠર વિષ છે એનો આપ છંટકાવ કરી શકો છો. અને જો આપ એના મૂળની અંદર આજુબાજુમાં જો ખોદકામ કરીને જોઈ શકો છો, જો મૂળ બહુ ના તૂટી જાય એ પ્રમાણે, તો એની અંદર પણ કોઈ જો જીવાત હોય તો એ પ્રમાણે એનું આપણે દવાનો અંદર એપ્લાય કરી અને નિયંત્રણ કરી શકીએ. બાકી ફૂલ નથી આવતા એના માટે આપ બાગાયત નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો. બરાબર. સિસોદા સાહેબ, ધારો કે આ આડેધડ કીટનાશકોનો વપરાશ કરવામાં આવે તો એના કારણે કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે એના વિશે થોડુંક માર્ગદર્શન આપશો ને? ચોક્કસ બેન, આજનો જે વિષય છે આપણો એ સંકલિત જીવાત વ્યવસ્થાપન છે અને એ વિષય એ યથાયોગ્ય જ છે. કારણ કે જો આપણે વધુ પડતા અથવા તો આડેધડ કીટનાશકોનો વપરાશ કરીએ
તો સૌથી પહેલા તો જે જીવાતો છે એ જીવાતો આપણે જ્યારે દવા છાંટતા હોય ત્યારે 100-100% જીવાતો મરી જતી નથી, એમાં આપણને 70-80% અથવા તો 90% જેટલું જે રિઝલ્ટ મળી જાય છે, પણ 10-20% જે જીવાતો જીવતી રહે છે એ જીવાતોએ એ જે આપણે દવા છાંટી છે એની સામે પ્રતિકાર શક્તિ કેળવી લીધી છે એટલા માટે એ સજીવ રહી શકી છે. અને ત્યાર પછીની એની જે નેક્સ્ટ જનરેશન બીજી પેઢી આવશે એ તમે જે કંઈ દવા છાંટી છે એના કરતાં વધારે સાંદ્રતાવાળું વધારે ડોઝ વાપરીને છાંટશું તો જે આપણને રિઝલ્ટ મળે. કહેવાનો મતલબ એ છે કે જીવાતો પ્રતિકાર શક્તિ કેળવી લે છે. ત્યારબાદ આપણે અનુભવ્યું છે કે ઘણી બધી એવી જીવાતો છે કે જે પહેલાં આપણે એને નગણ્ય જીવાત કહેતા હતા, બહુ આર્થિક રીતે આપણે નુકસાન કરતી નહોતી એવી જીવાતો, દાખલા તરીકે ચીકટો. પણ પાછલા થોડાક વર્ષોથી આપણે જોયું છે કે ચીકટો જે છે એ મુખ્ય જીવાત તરીકે એને સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એવી ઘણી બધી જીવાતો છે કે જે અલ્પસંખ્યામાંથી મુખ્ય જીવાત તરીકે એનું રૂપાંતરણ થઈ ગયું છે. એટલે આવી નવી નવી જીવાતોનો વસ્તી વિસ્ફોટ પણ થાય છે. તદઉપરાંત વાત કરું તો આપણા જે કૃષિ પેદાશો છે એ કૃષિ, ચાહે શાકભાજી હોય, આપણું અનાજ હોય, કઠોળ હોય કે દૂધ હોય, તો આ બધા જે ખાદ્ય પદાર્થો છે એની અંદર જંતુનાશક દવાના ઝેરી અવશેષોની હાજરી પણ જણાતી હોય છે. એટલે આડેધડ દવાઓ વાપરવાથી ઘણી વખત આપણા જે મિત્ર કીટકો છે, કુદરતે આપણે જીવાતો તો મૂકી છે પણ જીવાતોને મારવા માટે એના દુશ્મનો એટલે કે ખેડૂતોના મિત્ર કીટકો, એમાં પરજીવીઓ હોય, પરભક્ષીઓ હોય, આ બધા મૂકેલા જ છે. પણ જ્યારે આપણે વધારે પડતી કીટનાશક દવાઓ વાપરીએ ત્યારે બધાનો નાશ થતો હોય છે, પર્યાવરણનો નાશ થતો હોય છે, પાણી પ્રદૂષિત થતું હોય છે, જમીન આપણી પ્રદૂષિત થાય છે. આ બધા ઘણા બધા પ્રશ્નો જ્યારે વધુ પડતી અથવા તો આડેધડ જંતુનાશક દવાઓ વાપરતા હોય ત્યારે ઉદ્ભવતા હોય છે. બરાબર સાહેબ, ભાણાવદરથી વાઘેલા ભાઈ આપણે વાત કરવા માંગે છે. હેલો, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. બેન, આપણો તલ સુકાઈ જાય છે તો શું કરવું? તલ સુકાઈ જાય છે, હિમાંશુભાઈ આપ શું કહેશો, એમને શું સલાહ આપશો? તલ સુકાઈ જતા હોય તો આ એક રોગનો પ્રશ્ન લાગી શકે કે એની અંદર મૂળની અંદર આપણે જો મૂળ કાઢીને, એક બે છોડના મૂળ કાઢીને જો અંદર જો આપણે તમે જોશો તો જો એની આજુબાજુ કોવારો હોય તો એ રોગનો પ્રશ્ન છે. અને એની માટે આપણે જે મૂળની અંદર અથવા પાણી દ્વારા આપણે શું કહેવાય, ફૂગનાશક દવાઓ જે આવતી હોય છે એનો વપરાશ કરવો જોઈએ. તો આની અંદર એક સારામાં સારી છે કોપર ઓક્સિક્લોરાઇડ. પણ જો તમારા સાથે જો જીવાત, અત્યારે એક ખેડૂતનો પ્રશ્ન આપણે આવેલો હતો કે થ્રિપ્સનો ઉપદ્રવ છે, તો આમાંથી તમારે જોવું પડશે કે જીવાતનો પ્રશ્ન છે કે પછી રોગનો પ્રશ્ન છે, અને એના આધારે તમારે જે પણ રાસાયણિક દવાનો વપરાશ કરવાનો છે બરાબર છે એ તમારે અપનાવવું જોઈએ. બરાબર, એટલે લેબોરેટરીમાં જઈને નિષ્ણાત સલાહ લે તેને ચોક્કસ એની નિવારણ મળી શકે, એનું નિવારણ મળી શકે છે. તો ડોક્ટર હિમાંશુભાઈ, ધારો કે આ જે ચોમાસુ પાકમાં આખા જીવાતનો જે ઉપદ્રવ ઘટાડવાનો હોય તો એમાં ઉનાળામાં કયા કયા પગલાં લેવાના, એના વિશે શું કહેશો? બેન, તમે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે હવે ચોમાસાની અંદર મોટાભાગના પાકોનું વાવણી શરૂ થાય, પણ એની પહેલાં જો આપણે ઉનાળાની અંદર જો અમુક પગલાં ખેતી કાર્યોના જો પગલાં લઈએ તો જે જીવાતો છે એનું નાશ થાય છે અને જે આપણો જે ચોમાસામાં આવનાર જે પાક છે એની અંદર એનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. તો ઉનાળા પાકની અંદર જો સૌ પ્રથમ જો આપણે અપનાવવું હોય તો ઊંડી ખેડ છે. તો આ જો જ્યારે આપણે ઊંડી ખેડ ખેતરની અંદર કરીએ તો જે સુષુપ્ત અવસ્થાની ઈયળ છે, એટલો બધો અગત્યનો પ્રશ્ન છે. પણ આપણી સાથે કેટલીક બહેનો પણ જોડાઈ છે, તો એમાં ભાવનાબેન જામ જોધપુરથી વાત કરવા માંગે છે. ભાવનાબેન, લીંબુમાં ફાલ ખરતો હોય તો ખરેખર આપણે પેલું જોવું જોઈએ કે એની અંદર કોઈ જીવાત છે કે કેમ. કારણ કે મેં અગાઉ પણ પ્રશ્નો સાંભળ્યા છે એ પ્રમાણે જો ખાલી આપણે એને થોડું નિરીક્ષણ કરવાનું છે કે એની અંદર ખરેખર કોઈ જીવાત છે. કારણ કે જીવાતો જ્યારે નુકસાન કરતી હોય તો ઘણી વખત આપણને જીવાતની હાજરી જોવા મળતી હોય છે, અથવા તો જીવાતની હગારની હાજરી હોય છે, અથવા તો એના બચ્ચા હોય, ઈંડા હોય, આ બધું હોય તો આપણે સમજી લેવાનું કે આ જીવાતથી થતો ઉપદ્રવ છે અને એના લીધે આ ખરી પડતા હોય છે. પરંતુ જો રોગ હોય તો ઘણી વખત પાન ઉપર ટપકા જોવા મળે છે, છોડ એકાએક સુકાઈ ગયેલો આપણને જોવા મળે છે, આ બધા ચિહ્નો, અને ફૂગ હોય તો સફેદ સફેદ રંગની ફૂગ પણ આપણને જોવા મળતી હોય છે. તો આ રીતે આપણે આ પાકની અંદર જીવાત છે કે રોગ છે એ ઓળખ કરવી જરૂરી છે. અને એ ઓળખના આધારે આપણા પાકની અંદર જો આપણે એનો ઉપાય કરીએ અથવા તો દવા છાંટીએ તો સચોટ આપણને રિઝલ્ટ મળે છે. હવે આ લીંબુના પાકની અંદર જો ફૂલ ખરી જતા હોય તો ઘણી વખત એમાં ચૂસ્યા પ્રકારની જીવાત પણ હોઈ શકે છે, આના કારણે પણ થતું હોય, અને આમ હોય
તો આપણે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દાખલા તરીકે આપણે ઇમિડાક્લોપ્રિડ છે અથવા તો થાયોમિથોક્ઝામ છે, આ પ્રકારની દવાઓ આપણે 10 લિટર પાણીની અંદર 3-4 મિલી પ્રમાણે જો લઈ અને છંટકાવ કરીએ તો આ ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. બાકી ઘણી વખત જીવાત ના હોય તો પણ તમારા ફૂલ ખરી જતા હોય છે, કારણ કે આમાં પિયત આપવાનો સમયગાળામાં ફેરફાર થતો હોય, તમામ વસ્તુઓમાં વાતાવરણીય પરિબળોના ફેરફાર થતો હોય. આપણે એટલે અટકાવવું પડશે. આપણી ચર્ચા ચાલુ છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. આપણે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનું, મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈન. અત્યારે વાત કરી રહ્યા છે ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. કરજણથી ક્યારની મહેશભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે મિત્રો, આપણે મહેશભાઈને સાંભળીએ. હેલો મહેશભાઈ. હા, મારે 2 વીઘા ભીંડા કરેલા છે મેં. હા, એમાં કોકડી જાય છે અને પીડા પડે છે અને વૃદ્ધિ થતી નહીં. તે ભીંડા જે છે એમાં તમે ક્યારે કોઈ જીવાત થઈ હોય તો એમાં કોઈ દવાનો છંટકાવ કરેલો? હા, ઇમિડિયેટ કોડ છાડી દીધી પણ હજુ કોઈ રિઝલ્ટ નહીં દેખાતું. એમાં રિઝલ્ટ નથી. સિસોદે સાહેબ શું કહો છો? ચોક્કસ આપણા પાન કોકડી જાય છે એટલે એ કાં તો લીલા તડતડિયા જ હોય, મોટા ભાગે એનાથી જ આપણા પાન કોકડાઈ જતા હોય છે. અને તમે ઇમિડાક્લોપ્રિડ છાંટી છે પણ સરસ એટલે મતલબ રિઝલ્ટ મળ્યું નથી. હવે આપને જણાવી દઉં કે ઘણી વખત આપણે દવા છાંટીએ પણ એ જો છોડ ઉપર સંપૂર્ણ વ્યવસ્થિત કવરેજ ના થતું હોય તો પણ આપણને રિઝલ્ટ મળતું નથી હોતું. એટલે હંમેશા આપણે 1 હેક્ટરે લગભગ 500 લિટર પ્રવાહી દ્રાવણ જાય એ પ્રમાણે આપણે જંતુનાશક કીટનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. હવે આપે આ જે ઇમિડાક્લોપ્રિડ દવા છાંટી દીધી છે, હવે આપ એની જગ્યાએ અન્ય કીટનાશક એટલે કે સ્પાયરોમેસિફેન છે અથવા તો સ્પાઇનેટોરિયમ દવા છે એવી અન્ય ગ્રુપની દવા આપણે આપણા પાકની અંદર છાંટીએ તો ચોક્કસ ભીંડાની અંદર આ જે કે ચૂસ્યા જીવાતોનો ઉપદ્રવ છે એ આપણે કાબુમાં લઈ શકીશું. બરાબર સાહેબ. અત્યારે વડગામથી નરસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો નરસિંહભાઈ. હા મેડમ નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા, બનાસકાંઠાના વડગામ તાલુકાના ગીડાસંગામથી બોલું છું, ચૌધરી નરસિંહભાઈ. હા નરસિંહભાઈ બોલો. હવે સંકલિત જીવાત નિયંત્રણ વિશે તમે પૂછો છો જી કે ભાઈ ઊંડી ખેડ કરવી? હા, જમીન તો અમારી બંજર છે, પાણી વિના ઊંડી ખેડ કયા ટેકનિકથી કરી શકાય? શું ઉપાયથી કરી શકાય? ખૂબ સાચી વાત કરી શકતી. નરસિંહભાઈ આપને વ્યાજ વ્યાજબી છે. હિમાંશુભાઈ આપ શું કહેશો? કે પાણી વિના જમીન બંજર છે. જી જી. ખેડમાં કરવી કઈ રીતે? આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. નરસિંહભાઈ સાહેબ આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે કે બંજર જમીન છે, પાણીનો પાણી છે નહીં અને ઊંડી ખેડ કેવી રીતે કરવી? તો આપણે આપ સૌ જો ખેતી કરતા હોય તો પાણી જો ના હોય તો ચોમાસામાં તો જ્યારે કરવાના હોય ને જ્યારે એ બે વચ્ચે જો સમયગાળો મળે જ્યારે ચોમાસાની અંદર ત્યારે ઊંડી ખેડ કરો. એ વખત તાપમાન પણ થોડું ઊંચું હોય છે, આના કારણે જે સુષુપ્ત અવસ્થાની જે જીવાતો હોય તો એનો નિયંત્રણ થતું હોય છે. બરાબર છે સાહેબ. અત્યારે લગભગ ફોન કપાઈ ગયો છે. સિસોદા સાહેબ, હવે જેમ આ પ્રશ્ન ગંભીર બનતા જાય કે અમુક જમીન ઉપદ્રવ નથી, ઊંડો ખેડ કરવો પડે છે, પાણીની ઉણપ છે, આપની દ્રષ્ટિએ ધારો કે આ જીવાત વ્યવસ્થાપનની વાત કરીએ તો આપ શું સલાહ આપશો આવા ખેડૂત મિત્રોને કે શું કરી શકાય? આવા ખેડૂત મિત્રોને ચોક્કસ કહી શકીએ આપણે કે જ્યારે ધારો કે ઉનાળાની અંદર આપણે પાણીની સગવડ નથી, જમીન બંજર છે, ખેડી ના શકે, પણ જ્યારે અગાઉનો પાક આપણે જ્યારે લીધો હોય અને એ પાક જેવો લઈ લીધો હોય અને એ ટાઈમે જો આપણે ઊંડી ખેડ કરી નાખીએ તો પણ આ જીવાતના જે કંઈ અવશેષો જમીનની અંદર રહી ગયેલા હોય એ બહાર આવતા હોય છે. અને આપણે સૌ ખેડૂત મિત્રોએ અનુભવ્યું હશે કે આપણે જ્યારે ટ્રેક્ટરથી ખેતરની અંદર ખેડ કરતા હોય ત્યારે પાછળ કાબર છે, બગલા છે, આ બધા કશુંક વીણીને ખાતા હોય છે. એ બીજું કશું વીણી નથી ખાતા, પણ આ જમીનની અંદર જે કોશેટા હોય છે, જમીનની અંદર જે કંઈ ઈયળ અવસ્થા હોય છે અથવા તો પુખ્ત અમુક જમીનની અંદર રહેતા હોય આ બધા જ્યારે બહાર આવે ત્યારે એ વીણીને ખાય છે. એટલે કુદરતી નિયંત્રણ તરીકેનો આપણને આ જીવાત નિયંત્રણની અંદર લાભ મળતો હોય છે. એટલે અવશ્ય આ પગલાં પણ અનુભવવા જોઈએ. સાથે સાથે મેં અગાઉ આપે પણ પ્રશ્ન પૂછેલો કે ભાઈ કરશણ નિયંત્રણની અંદર આપણે અન્ય ઉપાયો, ધારો કે વાવણીના સમયની અંદર ફેરફાર, હવે ચોમાસાની અંદર ધારો કે આપણે દિવેલા કરવાના હોય તો એ 15 ઓગસ્ટની આજુબાજુ જ આપણે કરવાની ભલામણ કરીએ છીએ, જેથી કરીને એની અંદર ઘોડિયા ઈયળનો ઉપદ્રવ છે ઓછો આવે છે. ત્યારબાદ ઘણા પાકોની અંદર પિંજર પાક તરીકે, દાખલા તરીકે લશ્કરી ઈયળનો મુખ્ય યજમાન પાક છે એ દિવેલા છે. હવે આપણે કોઈ પણ ધરવાડિયું કર્યું હોય અને એની અંદર જો લશ્કરી ઈયળનો ઉપદ્રવ આવતો હોય તો છેવાડે શેડે આપણે 1 લાઇન દિવેલાના છોડની કરી દઈએ તો માદા ફૂદી જે કંઈ ઈંડા મૂકશે એ દિવેલાના પાન ઉપર ઈંડા મૂકે છે,
ઈંડાનું સેવન થતા એની અંદર જે કઈ ઈયળો થશે એ દિવેલાના પાનને જ ખાશે. તો આપણે જે નિયંત્રણના પગલા લેવાના છે એ આ પિંજર પાક તરીકે જે દિવેલા વાયા છે એની ઉપર જ લેવાના થાય. આખા ખેતરની અંદર આપણે દવાઓ નાખવાની જરૂરિયાત નથી રહેતી. તદુપરાંત આપણે ખેતરની અંદર ફરતા હોય તો ધારો કે અમુક ઈયળો જથ્થાની અંદર ઈંડા મૂકે છે. હમણાં જ બે વર્ષ પહેલા આપણા રાજ્યની અંદર ફોલ આર્મીઓમ એટલે કે ટપકાવાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ દાખલ થયેલો છે અને આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર લગભગ મકાઈના પાકની અંદર આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. હવે આની માદા ફૂદી છે એ પાન ઉપર જથ્થાની અંદર ઈંડા મૂકે છે. હવે આપણે ખેતરની અંદર ફરતા હોય અને આવા ઈંડાનો સમૂહ આપણી નજરે પડે તો આપણે એ પાન ચૂંટી લેવાનું છે અને ખેતરની અંદર ખૂણામાં ઊંડો ખાડો ખોદી અને આ પાનને ઈંડા સહિતનું પાન આપણે દાટી દઈએ જેથી કરીને આજે 75-100 જેટલા ઈંડા તમે જમીનની અંદર નાશ કરો છો એટલી ઈયળો આપણા પાકની અંદર આવતી નથી. તો આ રીતે પણ આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. બરાબર છે ડોક્ટર હિમાંશુભાઈ, હવે આ જે જીવાત નિયંત્રણની જૈવિક પદ્ધતિ છે એના વિશે માહિતી આપો. આ છે શું? હવે આ જીવાત નિયંત્રણની જે જૈવિક પદ્ધતિ છે એમાં જે નુકસાનકારક જે જીવાતો છે એની વસ્તીની અંદર નિયંત્રણ અથવા કાબૂમાં રાખવા માટે અન્ય સજીવોનો ઉપયોગ કરવો એને આપણે જૈવિક નિયંત્રણ કહી શકીએ છીએ. હવે આ જૈવિક આપણે કુદરતનો નિયમ છે, જીવો જીવસ્ય ભોજનમ, એટલે કે એક જીવ બીજા જીવ પર નભે છે. તો એ જ રીતે જૈવિક નિયંત્રણની અંદર એવા આપણા ઉપયોગી કીટકોનો ઉપયોગ કરીને આપણે જીવાતની વસ્તીને કાબૂમાં રાખી શકીએ છીએ. અને આજે માફ કરજો વચ્ચે અટકાવું છું, આપણે સાથે બીજા બેન પણ જોડાઈ ગયા છે, વીણીબેન જામ ખંભાતિયાથી, આપણે એમને સાંભળીએ. હેલો વીણીબેન. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મગની અંદર બહુ જીવાત વીણીબેન આવી રહી છે, પણ આપે કોઈ દવાનો છંટકાવ કર્યો તો? દવાનો તો બે વખત છંટકાવ કર્યો. કેટલો સમય થયો આને? એને 8 દિવસ થયા. બરાબર છે સાહેબ, આપ શું કહેશો? ચોક્કસ વીણીબેન, અત્યારે ઉનાળો ઋતુની અંદર આપે મગ કર્યા હશે અને મગની અંદર જીવાતો ચોક્કસ આવી હશે. આ અગાઉ પણ ડોક્ટર હિમાંશુ સાહેબે જે વાત કરી એ પ્રમાણે આપણા પાકની અંદર કઈ જીવાત છે, કારણ કે જીવાત એ જનરલ શબ્દ છે. જીવાતો બે પ્રકારની હોય છે, એક ચૂસ્યા પ્રકારની જીવાત આવે છે અને બીજી પાન કાપીને ખાનારા મુખાંગો ધરાવતી જીવાતો હોય છે. હવે જો ચૂસ્યા પ્રકારની જીવાતો હોય તો ફરી રિપીટ કરીએ કે એના માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છાંટવાની છે. શોષક પ્રકારની જંતુનાશક દવાઓ દાખલા તરીકે ઇમિડાક્લોપીડ છે, થાયમિથોક્ઝામ છે, આ બધી જે છે આપણી રોગર જૂની દવા છે, આ બધી જે છે એ શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છે. અને એ દવા છાંટો તો આખો છોડની અંદર એ દવા શોષાઈ અને પ્રસરી જાય છે, એટલે ચૂસ્યું જે પણ ભાગ ઉપર રસ ચૂસતું હોય એ મરી જતું હોય છે. એટલે ચૂસ્યા પ્રકારની જીવાતો માટે આપણે શોષક પ્રકારની દવાઓ છાંટવી જોઈએ. હવે આપે કઈ દવા છાંટી છે મને ખ્યાલ નથી, પણ ચોક્કસ આ ધ્યાનમાં લેજો. અને જો બીજી જીવાતો હોય કે જે પાન કાપીને ખાતી હોય, એમાં આપણી લશ્કરી એડ પ્રોડેનિયા કહીએ છીએ એ હોય, અથવા તો બીજી ટપકાવાળી એની અંદર પણ લશ્કરી એડ બીજી લશ્કરી આવે છે એ ઈયળ પણ હોઈ શકે, તો એના માટે આપણે સ્પર્શક જઠર વિષ એટલે કે એની અંદર આપણી એમામેક્ટિન બેન્ઝોએટ દવા છે, ક્લોરેન્ટ્રાનિલીપ્રોલ છે, આ પૈકી કોઈ પણ એક દવાનો સારી રીતે છંટકાવો. બીજું તમને કહું કે તમે જે કીધું એ પ્રમાણે 8 દિવસ થઈ ગયા છે, આપણા પાકની અંદર આપણે ઉપરા ઉપરી દવાનો છંટકાવ નથી કરવાનો. એક વખત દવા છાંટ્યા પછી લગભગ તમારે 15-1 દિવસ જેવી રાહ જોવી જોઈએ, કારણ કે ઘણી દવાઓ ધીમે રહીને અસર કરતી હોય છે, ઘણી દવાઓ ક્વિક નોકડાઉન ઇફેક્ટવાળી હોય એટલે તૈયારીમાં અસર કરતી હોય છે. પરંતુ બે છંટકાવ વચ્ચે ઓછામાં ઓછો 15 દિવસનો ગાળો રાખવો જોઈએ. એક વખત એક દવાનું મોલેક્યુલ છાંટ્યું, આપણે એક દવા છાંટી ફરી એનો એ જ દવાનો બીજી વખત આપણે સ્પ્રે નથી કરવાનો, પરંતુ અન્ય ગ્રુપની દવા છે એનો છંટકાવ આપણે કરવાનો છે. અને શક્ય હોય તો આપણી નજીકમાં અમારા જે કોઈ કૃષિ નિષ્ણાત હોય તો એનો સંપર્ક કરી અને દવા છાંટવી જોઈએ જેથી કરીને આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ એનું સારું એવું રિઝલ્ટ મળી શકે. સાચી વાત છે સાહેબ. દિયોદરથી દેવજીભાઈ રાજપૂત છે, અમારા રેગ્યુલર કોલર છે, એમનો કોલ છે. હેલો દેવજીભાઈ. હા બેન નમસ્કાર. નમસ્કાર, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો દેવજીભાઈ. હા બેન, અમારે બાજરીનું વાવેતર એક મહિનો 10 દાડા છે વાવેતર કરવાની. બરાબર, એમાં હવે થળમાં વિધુનું પ્રમાણ હોય છે એટલે સૂકવી નાખે થોડો મુખ માં. હિમાંશુભાઈ આપનો પ્રશ્ન, થળ સૂકવી નાખે છે. થળ સૂકવી નાખે છે, ઓકે. તો ખેડૂત આપણો જે 1.5 મહિના જેવો પાકનો એક મહિનાના 5 દિવસનો જેટલો પાકનો સમયગાળો થયેલો છે. હવે બાજરીની અંદર જો વાત કરું તો જે શરૂઆતની અવસ્થાની અંદર સાઠા માખીનો અમુક વખત ઉપદ્રવ આપણને જોવા મળતો હોય છે, તો આ સાઠા માખીના ઉપદ્રવને નિવારણ અર્થે તમારે સૌ પ્રથમ પહેલાં જો પાણી આપો, પછી જો એક કોઈ પણ ગ્રેન્યુઅલ દવા છે
કોઈ પણ દાણાદાર દવા છે એનો જો પૂખીને છંટકાવ કરો અને પૂખીને છંટકાવ કરો તો એનું નિયંત્રણ થશે. અને જે તમને ખેતરની અંદર જેટલા અમુક જો છોડવા થોડાક જ છોડ હોય અને એ સુકાઈ ગયેલા જોવા મળતા હોય તો એને એ છોડને ઉખાડીને એને નાશ કરો. સાથે સાથે આ જે સાઠા માખીનો જે ઉપદ્રવ થાય છે તો એની અંદર એક ફિશમીલ ટ્રેપ આવે છે કે જે આપણે માછલીનો ભૂક્કો કહેવાય, સૂકવેલી માછલીનો ભૂક્કો. તો એનું આપણે એક એવું પોઈઝન બનાવીને, એવું પ્રલોભિકા બનાવીને આપણે એના જે સાઠા માખીના જે પુખ્ત હોય છે તેને આપણે આકર્ષી શકીએ છીએ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. આણંદથી પધારેલા બંને ડોક્ટર્સ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. બોટાદથી જીવરાજભાઈ મેર આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. હલો જીવરાજભાઈ, હલો, આપને અવાજ મળી રહ્યો છે ને જીવરાજભાઈ? હા, બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે તુરિયામાં જીવાત છે, પાન ખાઈ જાય છે. તુરિયામાં જે જીવાત છે પાન ખરી જાય છે, ખાઈ જાય છે, પાન ખાઈ જાય છે, ખાઈ જાય છે. સિસોદે સાહેબ, આપના તુરિયાની અંદર પાન ખાઈ જાય છે એટલે કદાચ એ રાતા મરિયા નામની જે જીવાત છે એ હોઈ શકે, અને ત્યારબાદ આપના જે તુરિયા બેસશે ત્યારે કદાચ ફળમાખીનો ઉપદ્રવ આવવાની શક્યતા રહેલી છે. તો આમાં જીવરાજભાઈ, આપ ક્લોરેન્ટ્રાનિલીપ્રોલ દવા 4 ml 10 લિટર પાણીની અંદર ભેળવીને છંટકાવ કરી શકો છો. અને તુરિયાની અંદર ત્યારબાદ જ્યારે ફળ બેસશે અને ફળમાખી અથવા તો તમે સોનમાખી તરીકે પણ ઓળખતા હોય એનો જો ઉપદ્રવ શરૂ થાય તો આપ આપના વાડીની અંદર ક્યુલ્યુર ટ્રેપ જે છે એ 1 હેક્ટરે 16 સંખ્યામાં ગોઠવી શકો છો, જેમાં ફળમાખીના નર આકર્ષાઈ જશે અને આપણા તુરિયાની અંદર એનો ઉપદ્રવ ઘણો ઓછો અથવા તો નાબૂદ થઈ જશે. બરાબર છે. હિમાંશુભાઈ, આપણે વાત જ્યારે કરી રહ્યા કે જીવાત નિયંત્રણની જૈવિક પદ્ધતિ, એટલે એની અંદર પાછું કયા કયા પ્રકારની જે જૈવિક દવાઓ છે એ કઈ રીતે જીવાતોનું નિયંત્રણ કરે છે એના વિશે વાત કરશો? હા, આપણે જ્યારે જૈવિક નિયંત્રણની પદ્ધતિ આપણે વાત કરતા હોય તો જૈવિક નિયંત્રણની અંદર પરજીવી, પરભક્ષી અને સાથે સાથે જીવાતની અંદર પેદા કરતા રોગકારકોનો પણ સમાવેશ થાય છે. જો આપણે આ જે જુદા જુદા જીવાતની અંદર રોગકારક કીટનાશક દવાની જો વાત કરતા હોય તો એની અંદર અત્યારે બિવેરિયા બેઝિયાના, મેટારાઇઝમ એનિસોપલી અને વટી લેકાનિસિલિયમ લેકાની આ 3 અગત્યની રોગકારક છે કે જે જીવાતની અંદર ફૂગ પેદા કરે છે અને એને મારી નાખે છે. તો આવી રીતે આપણે જીવાતની શરૂઆતની અવસ્થાની અંદર, જીવાતની શરૂઆતની ઉપદ્રવની અવસ્થાની અંદર આપણે આ જો જે માઇક્રોબિયલ ઇન્સેક્ટિસાઇડ કીટનાશક દવા જે કહીએ છીએ એનો ઉપયોગ કરીએ તો આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ વાત થઈ ફૂગકારકોની, પણ સાથે સાથે આપણે વિષાણુજન્ય પણ કીટનાશક દવા મળે છે, એને કહેવાય આપણે ન્યુક્લિયો પોલીહાઇડ્રોસિસ વાયરસ. અને આ જે NPV આધારિત જે દવા છે તે આપણે મુખ્યત્વે લીલી ઈયળ અને લશ્કરી ઈયળનું નિયંત્રણ કરે છે. માફ કરજો વચ્ચે સાહેબ અટકાવું છું, આપણી સાથે ડીસાથી અમરજી ઠાકોર જોડાઈ ગયા છે, એ સફળ ખેડૂત તરીકે પણ ખૂબ આગળ વધેલા. પ્રશ્ન છે, દવા કઈ છોટવી? અમરજી, આપનો સવાલ ફરીથી કહેજો. આપણે તરબૂચ વાવેલા છે બેન. હા, તરબૂચ વાવ્યા છે, એમાં નિમિટેડ નો અમુક છોડવાય વિકાસ થતા ને અમુક છોડવાનો વિકાસ છે. ડેડોલ થી બોલો, અમરજી મફાજી. બરાબર છે. અને કેટલો સમય થયો અમરજી? એને 22 દિવસ થઈ ગયા બેન. બરાબર છે. સિસોદે સાહેબ, અમૃતભાઈ આપના કહેવા મુજબ 22-23 દિવસની તરબૂચ થઈ ગઈ છે અને એમાં કૃમિનો ઉપદ્રવ આપણને લાગુ, મતલબ તરબૂચના છોડના મૂળની અંદર હોય એવું જણાય છે. જો આપે ઉખાડીને જોયું હોય ને જો ગાંઠો દેખાતી હોય તો ચોક્કસ એ કૃમિનો ઉપદ્રવ છે એવું કહી શકાય. હવે કૃમિ માટે બજારની અંદર એક ફ્લોપાયરમ નામની કૃમિનાશક દવા છે એ આપ જમીનની અંદર આપી શકો, અથવા તો આપણી કાર્બોફ્યુરાન જે દવા છે, દાણાદાર દવા, એ જમીનની અંદર હેક્ટરે 33 કિલોગ્રામ પ્રમાણે આપો તો જો કૃમિનો ઉપદ્રવ હશે તો ચોક્કસ કૃમિનું નિયંત્રણ થઈ જશે. બરાબર છે સાહેબ. અત્યારે બુટાવદરથી નથુભાઈ આહિર, એ પણ આપણા રેગ્યુલર કોલર છે, એમનો કોલ છે. નથુભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. બુટાવદરથી મારા નમસ્કાર. 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 હા, માઇકોરાઇઝા કઈ રીતે આપણે આપી શકાય કલમાં?
તલની અંદર કઈ રીતે આપી શકાય? આપ ખરેખર નથુભાઈ ખૂબ જાગૃત ખેડૂત છે એવું લાગ્યું છે, કારણ કે તમારો જે કક્ષાનો પ્રશ્ન છે એનાથી ચોક્કસ હું કહી શકું કે આપ માઇકોરાઇઝાનું નામ પણ જાણો છો. હવે આપને જણાવી દઉં કે માઇકોરાઇઝા જે કામ કરે છે કઈ રીતે કામ કરે છે. તો કે માઇકોરાઇઝા આપણા જે છોડના મૂળ છે એ મૂળ સાથે એ એટેચ થઈ જાય છે અને એ તંતુ મૂળ તરીકે કામ કરે છે. પરિણામે શું થાય છે કે જે છોડ જમીનની અંદરથી જે પોષક તત્વો ઉઠાવે છે એ પોષક તત્વો લેવાની શક્તિ વધી જાય છે અને એ રીતે આપણો છોડનો સંપૂર્ણ વિકાસ થાય છે. અને જ્યારે છોડનો સંપૂર્ણ વિકાસ હોય તો એવા છોડની અંદર રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો આવે છે અને સાથે સાથે ઉત્પાદન વધતું હોય છે. આપ સમજી ગયા છો કે આપણે માઇક્રોરાઇઝા આપવાની ક્યાં છે, તો કે જમીનની અંદર. તો જમીનની અંદર આપવા માટે આપણે ઘણી વખત એ બીજને માવજત પણ આપી દેવાની હોય છે. જો આપણે આપણે ફેરરોપણી કરવાના હોય તો એ માઇક્રોરાઇઝા જમીનના આપણા છોડના મૂળ છે એ છોડના મૂળ એની અંદર ડૂબાડી અને પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવો હોય છે. તો આ રીતે આપણે જો જમીનની અંદર આપીએ તો એનું ચોક્કસ સારું એવું પરિણામ આપણા પાકને મળી શકે છે. બરાબર છે સાહેબ. અત્યારે ધારીથી અશોકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો અશોકભાઈ. આંબામાં આપણે હીરો આવે છે ને, કોરી ખાય છે, ભૂકો કરી નાખે છે. સોલ સોલ. બરાબર સમજાઈ રહ્યું છે આપને? ના પ્રશ્ન ફરી. હેલો અશોકભાઈ, આપનો પ્રશ્ન ફરી વાર કહેજો. આપણે આંબા હોય ને, આંબા જી, એમાં કોરી ઈયળો આવે છે ને, ભૂકો કરી આપે છે સવાર માં, મુંડા મુંડા નો. જી જી અશોકભાઈ. હા, તમારો પ્રશ્ન હું સમજી ગયો. એ કાં તો થડની અંદર અથવા તો ડાળીની અંદર એ મેઢ કહેવાય, આંબાનું મેઢ એ દાખલ થઈ ગયો હોય અને જેમ જેમ એ લાકડાનું એટલે થડ કોરતું જાય એમ એમ નીચે લાકડાનો વેર પડતો હોય એમ આપણને ખ્યાલ આવી જાય અને સમયાંતરે પછી ડાળી પણ સૂકાઈ જાય ને આખા આખો આંબો પણ ખલાસ થઈ જવાની શક્યતા રહેલી છે. આના માટે તમારે થોડીક તકલીફ લઈ અને એ ખરેખર કઈ જગ્યાએથી આપણે થડમાંથી કઈ જગ્યાએથી અથવા તો મોટા ડાળમાં કઈ જગ્યાએથી એ વેર પડે છે એ લોકેટ કરી લેવાનું અને એને થોડી સાફસફાઈ કરશો એટલે એને હોલ કરેલો હશે, કાણું મોટું પાડી દીધેલું હશે ડાળીની અંદર અથવા થડની અંદર અને ત્યાં ગાડી જો આપણે ત્યાં સાયકલનો સળિયો હોય સ્પોક તો એ સાયકલનો સળિયો એની અંદર તમે દાખલ કરશો એટલે મોટો આંગળી જેવો મેઢ ઈયળ જે હશે ઈયળ એની અંદર પરોવાઈને બહાર આવી જશે. અન્યથા આપ એવું કરી શકો છો, ધારો કે કેરોસીન હોય તો કેરોસીન રૂનું પૂમડું લઈ અને કેરોસીનની અંદર બોડી અને એની અંદર દાખલ કરો અથવા તો આપણી ક્લોરપાયરીફોસ દવા છે, ક્વિનાલફોસ દવા છે, ડાયક્લોરોસ દવા બાન થઈ ગઈ છે, પ્રતિબંધિત થઈ ગઈ છે એટલે એની વાત આપણે નહીં કરીએ, પણ ક્લોરપાયરીફોસ અથવા તો ક્વિનાલફોસ દવાની અંદર રૂનું પૂમડું મોટું બનાવી અને એની અંદર ડબોડી અને એ રૂનું પૂમડું એ કાણાની અંદર દાખલ કરી અને પછી જે કાણું છે એને ભીની માટીથી અથવા તો છાણની મદદથી એને બંધ કરી દો એટલે એ જે આંબાના મેઢનો મોટો મોટી જે ઈયળ છે લગભગ આંગળી જેવી સાઈઝની એ અંદર મરી જશે અને પછી તમારો લાકડાનો વેર જે છે એ ભૂકો પડતો બંધ થઈ જશે અને આ રીતે આપણે આંબાને બચાવી શકીએ. કેટલો સરસ રસ્તો આપે સાહેબ બતાવ્યો. સાહેબ અત્યારે રાપરથી આછાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો પાસાભાઈ. હા બોલો. હા આપનો પ્રશ્ન જણાવો. આપણે આપણે રજકામાં ઈયળ આવે છે બહુ, તો કોઈ દવા છાંટવી મળતી છે તો કઈ દવા છાંટવી? હિમાંશુભાઈ આપે છેલ્લે કઈ દવા છાંટી છે તે જણાવશો? સંપર્ક કપાઈ ગયો છે સાહેબ, આપ શું સલાહ આપશો પણ કઈ છાંટવી જોઈએ? પણ આજે જેમ હમણાં અમે આગળ વાત કરી કે તો કઈ પ્રકારની દવા છાંટવી જોઈએ તો એની અંદર જે સ્પર્શક આપણે જઠર વિષ કહીએ એ પ્રકારની દવા આપણે આપણે એનો છંટકાવ કરીએ તો આ પ્રકારની જે ઈયળનો પ્રશ્ન આવે છે ખેતી પાકોની અંદર તો એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. જેમ કે ક્લોરાટ્રાનિરિપ્રોલ છે, પછી આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ છે, ઇન્ડોક્ઝાકાર્પ છે, તો આ બધી દવાઓનો આપણે જો છંટકાવ કરીએ તો આ ઈયળોનું સંપૂર્ણ નાશ થશે. બરાબર છે. અને હિમાંશુભાઈ જે વાત કરી એ પ્રમાણે જ્યારે જો દવા છાંટે અને રજકો પશુઓને ખવડાવવાની બાબત છે એટલે આપણે આવી દવાઓ છાંટ્યા પછી જો તમે 30-40 દિવસ કે 50 દિવસ સુધી રજકો વાઢવાના ન હોય તો ચોક્કસ આપણે આવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને સારામાં સારું આપણને રિઝલ્ટ મળે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે દવા છાંટીને તુરંત જ એ રજકો આપણે પશુઓને ખવડાવવો ન જોઈએ, એને તકેદારી ખાસ રાખવાની જોઈએ. જો તમારો રજકો બીજ ઉત્પાદન માટેનો હોય અને એની અંદર અત્યારે જો મધમાખીની પ્રવૃત્તિ વધારે હોય તો રાસાયણિક જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવો જોઈએ. એની જગ્યાએ આપણી આપણા જીવાણુ આધારિત એટલે કે બેક્ટેરિયા આધારિત આપણી જે બીટી પાવડર છે એ 10 લિટરની અંદર 20 ગ્રામ પ્રમાણે
ઓગાળીને છાંટવો જોઈએ. ત્યાર પછી જૈવિક ફૂગો છે, જે હિમાંશુભાઈ વાત કરી એ પ્રમાણે મેટારાઇઝિયમ એનિસોપલી છે, વર્ટિસિલિયમ લેકાની છે, આ પૈકી કોઈ પણ એક જૈવિક ફૂગનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તદુપરાંત કુદરતે આપણને સરસ મજાનો લીમડો આપેલો છે, અને જો લીમડાયુક્ત દવા બજારની અંદર પણ તમે લાવીને છાંટી શકો, અથવા જાતે પણ લીંબોળીની મીજનું 5% પ્રવાહી દ્રાવણ તૈયાર કરી અને પણ આપણે છાંટી શકીએ. બરાબર સાહેબ, અત્યારે તલાલાથી અજીતભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. અજીતભાઈ, પ્રશ્ન કરો. હા, પ્રશ્ન બોલો. આ અડદની અંદર 14 દિવસના અડદ છે, ઉગીને સારા થઈ ગયા પણ સુકાઈ જાય ઓટોમેટિક, શું કારણ હોઈ શકે? હા બોલો સાહેબ. અજીતભાઈ, આપનો પ્રશ્ન બહુ ખૂબ સરસ છે, અને છેલ્લા 1-2 વર્ષથી અમે આ અનુભવ્યું છે કે એક નવી જીવાત છે કે જે થડની માખી તરીકે ઓળખાય છે, અને શરૂઆતના બિલકુલ 10-15-20 દિવસના મગ હોય અથવા તો અડદ હોય અથવા તો બીજું કોઈ પણ કઠોળ હોય, તો એના ઉગતા છોડની અંદર જ આ થડની માખીનો જે કીડો છે એ દાખલ થઈ જાય છે અને એ છોડ આખો મરી જતો હોય છે. આ પ્રકારનું, એટલે જો તમે બીજ માવજત, હવે પછીથી આ સાલ તો નહીં થાય પણ બીજા વર્ષે જ્યારે તમે આ કઠોળ વાવવાના હોય તો ચોક્કસ તમારે બીજ માવજત આપી અને આ વાવણી કરવી જોઈએ, જેથી કરીને લગભગ 30-40 દિવસ સુધી અથવા તો શરૂઆતના 50 દિવસના સમયગાળા દરમિયાન આ થડમાખીનો ઉપદ્રવ આવે નહીં અને એનાથી આપણા છોડ મરી નહીં જાય અને આપણા પાકને બચાવી શકીએ. જો વધુ પડતો ઉપદ્રવ હોય તો હાલ આપ કોઈ પણ એક કીટનાશક દવા, દાખલા તરીકે થાયમિથોક્ઝામ છે અથવા તો ઇમિડાક્લોપ્રિડ છે, એ કારણ કે આ ઇન્ટરનલ બોરર છે એટલે તમે આ દવાનો છંટકાવ કરી શકો છો. બરાબર, પણ સાહેબ આ જે પરજીવી અને પરભક્ષી છે એ છે શું, એના વિશે થોડીક વાત કરશો ને? ચોક્કસ બેન, કુદરતનો નિયમ છે જીવો જીવશે ભોજનમ, એટલે કે એક જીવ બીજા જીવને ખાઈ જાય છે, જેને આપણે જૈવિક નિયંત્રણ તરીકે કહી શકીએ છીએ. એમાં જે પરજીવીઓ છે કે જે બીજાના ઉપર પોતાનું જીવન નિર્વાહ કરીને જીવાતોનો નાશ કરે છે, દાખલા તરીકે ટ્રાઇકોગ્રામા. પરેશ સાહેબ, અમારા ખેડૂત મિત્રો બહુ જ જાગૃત છે, અત્યારે ધારીથી પરેશભાઈ રાહ જોઈ રહ્યા છે. પરેશભાઈ, હેલો, પરેશભાઈ અવાજ મળી રહ્યો છે? હા, અવાજ આવે છે. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મગમાં પીળીઓ આવી જાય છે, સિંગો આવે ને એ પેલા પીળીઓ આવી જાય છે. ચોક્કસ, એ આપણે મગનો બહુ શું કહેવાય વિકરાળ પ્રશ્ન છે, પણ એના માટે હવે આપણે એના માટે સંશોધન સારા એવા થઈ ગયા છે, અને આપણા આણંદ કૃષિ યુનિવર્સિટીની 5 નંબરની મગની જાત છે. આ સાલ તો તમે વાવી દીધા છે એટલે નહીં કામ લાગે, પણ નેક્સ્ટ યરથી તમે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે બહાર પાડેલી જાત છે ગુજરાત આણંદ મગ 5, કે જે પીડિયા સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે અને આવી જાતોની અંદર પીડિયાનો ઉપદ્રવ આવતો જ નથી, પ્રતિકાર શક્તિ ધરાવતી જાત છે, એટલે નેક્સ્ટ યરથી તમે આવી જાતોનું વાવેતર કરજો. હવે હાલ પીડીઓ આવી ગયો છે, બરાબર છે, આપ જાણતા હશો એ પ્રમાણે એ વાયરસજન્ય રોગ છે, વિષાણુજન્ય રોગ છે, અને વિષાણુજન્ય રોગ જ્યારે આવી જાય છે ત્યારે આપણે એને કાબૂમાં લઈ શકતા નથી, પણ શરૂઆત થઈ હોય, એકલ દોકલ છોડની અંદર આ વિષાણુજન્ય રોગ આવ્યો હોય, પીળા છોડ પડેલા હોય, તો આવા છોડ એકલ દોકલ હોય તો આપણે એને ઉપાડી અને એ છોડવાનો નાશ કરવાનો છે, અને તુરંત જ આખા ખેતરની અંદર શોષક પ્રકારની જંતુનાશક દવા, ચાહે એ ઇમિડાક્લોપ્રિડ હોય કે થાયમિથોક્ઝામ હોય, આ દવાનો છંટકાવ કરી દેવો જોઈએ. કારણ કે જે વિષાણુજન્ય છોડ હતો એ છોડ ઉપરથી જે કંઈ ચૂસ્યા પ્રકારની જીવાતો છે એ રસ ચૂસી અને બીજા તાજા છોડ ઉપર જ્યારે રસ ચૂસવા જાય ત્યારે વિષાણુના જે કણો છે એ એક છોડ ઉપરથી બીજા છોડ ઉપર વહન કરે છે. તો સાહેબ એટલો બધો વિશાળ વિષય છે કે સમય એટલો બધો આપણને જો મળીએ તો એ ઓછો લાગે, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. ડૉક્ટર હિમાંશુભાઈ અને ડૉક્ટર સિસોદા સાહેબ, આપ આણંદ કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધારે અને અમારા દર્શક મિત્રોના ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોનની લાઇનમાં ડૉક્ટર ડીબી સિસોદિયા સાહેબ અને ડૉક્ટર હિમાંશુ પટેલ સાહેબ પાસેથી ખેતી પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત માહિતી મેળવી. મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું આપને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરતો. આવતા શુક્રવારે તારીખ 25/3/2022ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બટાકાની ખેતી અને મૂલ્યવર્ધન. વિષય ફરી વખત નોંધી લેશો, બટાકાની ખેતી અને મૂલ્યવર્ધન. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Okay.